હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ઝટપટથી ફક્ત દસ જ મિનિટમાં બનાવીને ખાઈ શકાય એવા ફરાળી બટાકાવાડા જો તમે મારી રીત પ્રમાણે આ બટાકાવાડા બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે અને ઘણીવાર બટાકાવાડા તેલમાં ફ્રાય કરતી વખતે ફાટી જતા હોય છે પણ જો તમે આ રીતે બનાવશો તો એક પણ વડું તમારું ફાટશે નહીં એકદમ ક્રિસ્પી પણ બનશે તો ચાલો આ ફરાળી બટાકાવાડા કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ તો સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર એક મોટી સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું બસો ગ્રામનો એક મોટો મેં બટાકો લીધો હતો એને બાફીને માવો કર્યો છે છીણીને હવે એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલા ફ્રેશ વાટેલા મરચાં ઉમેરીશું મરચાં આ રીતે ફ્રેશ વાટીને લેશો તો જ એનો સ્વાદ સારો આવશે બે ટેબલ સ્પૂન શેકેલા સિંગદાણાનો પાવડર એડ કર્યો છે સિંગદાણાને ધીમા તાપે શેકીને છોલીને અધકચરા વાટીને લીધા છે બે ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેર્યા છે એક ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર ઉમેર્યો છે એક ચમચી જેટલું આપણે એમાં સિંધવ મીઠું ઉમેરીશું જે આપણે ઉપવાસમાં ખાઈએ આ એ જ મીઠું છે હવે એની અંદર આપણે પાંચ ચમચી જેટલી હળદર ઉમેરવાની છે ઘણા લોકો ઉપવાસમાં હળદર ખાય છે ઘણા નથી ખાતા જો તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને અડધી ચમચી ખાંડ ઉમેરીશું જેથી બટાકાવાળા આપણા થોડા ખાટા મીઠા બનશે તો વધારે ટેસ્ટી લાગશે તો આ બધી જ વસ્તુને આપણે હાથથી બરાબર મિક્સ કરી લઈએ આની અંદર બટાકા બાફતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે એમાં વધારે પાણી ના ભરાઈ જવું જોઈએ જો બટાકા તમે વધારે બાફી લેશો ઓવરકૂક થઈ જશે તો પણ માવો ઢીલો થઈ જશે અને તેલમાં ફ્રાય કરતી વખતે વડા ફાટી જશે અને વડાની અંદર કોઈ ગાંઠ પણ ના રહેવી જોઈએ એ વાતનું પણ ધ્યાન રાખવું જો માવામાં ગાંઠ હશે તો પણ બટાકા વડા ફાટી જાય છે તો સરસ મિક્સ કરી લીધા પછી બંને હાથને આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લેવાના છે અને હવે એમાંથી આપણે મીડિયમ સાઇઝના ગોળ બોલ્સ બનાવીને રેડી કરીશું તો બધા જ બોલ્સ આપણે આ જ રીતે મીડિયમ સાઇઝના રેડી કરી લેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ બોલ્સ મેં રેડી કરી લીધા છે આટલી ક્વોન્ટિટીમાં દસ બોલ રેડી થયા છે હવે એક બાઉલની અંદર આપણે એક કપ જેટલો રાજગરાનો લોટ લઈશું આની જગ્યાએ તમે સિંગોડાનો લોટ પણ લઈ શકો છો પણ રાજગરાના લોટથી વધારે ક્રિસ્પી પણ બને છે અને કલર પણ સારો આવે છે તો સ્વાદ મુજબ એમાં મેં સિંધો મીઠું ઉમેર્યું છે અને થોડું થોડું કરીને એક બાજુ આપણે એમાં પાણી ઉમેરતા જઈશું અને બીજી બાજુ વિસ્કળથી મિક્સ કરતા જઈશું જેથી લોટની અંદર બિલકુલ પણ ગાંઠ ના પડે તો થોડું થોડું કરીને જ પાણી ઉમેરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આશરે પોણા કપ જેટલું પાણી એડ કરીને મેં ગાળું ખીરું રેડી કરી લીધું છે ખીરું પતલું થઈ જશે તો પણ બટાકા વડા તેલમાં ફાટી જશે એટલે ફરાળી વડામાં આપણે વધારે ધ્યાન રાખવાનું છે હવે જે વડો બનાવ્યો હતો એને આપણે બેટરમાં આ રીતે ડીપ કરીશું અને ગરમ ગરમ તેલમાં આપણે એને ઉમેરી દેવાનો છે તેલ પહેલેથી જ મેં ગેસ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું તો વધારે નહીં એકવારમાં આપણે પાંચ વડા જ એડ કરીશું બધા જ વડા સાથે એડ નથી કરવાના અને વડા તેલમાં એડ કરો ત્યારે તેલ પણ એકદમ સરસ ગરમ હોવું જોઈએ ઓછું ગરમ હશે તો વડા બધું જ તેલ પી જશે તો દસ વીસ સેકન્ડ થાય એટલે આ રીતે જરાથી આપણે ઉલટ પલટ કરતા રહીને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી વડાને ફ્રાય કરવાના છે નોર્મલ જે બટાકા વડા બનાવીએ છીએ એમાં આપણે બેસન યુઝ કરીએ છીએ તો એનો કલર સરસ ગોલ્ડન આવે છે પણ આનો કલર થોડો લાઇટ જ આવ્યો છે તમે જોઈ શકો છો ચારથી પાંચ મિનિટમાં આપણા વડા સરસ ક્રિસ્પી ફ્રાય થઈ ગયા છે તો જરાથી એક ટિશ્યુ પેપર ઉપર આપણે એને કાઢી લેવાના છે એક પણ વડો આપણો ફાટ્યો નથી તમે જોઈ જ શકો છો તો બીજા બેચના પણ વડા આ જ રીતે મેં ફ્રાય કરી લીધા છે એને પણ આપણે ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે આ વડા બનાવ્યા હતા ત્યારે મેં ઉપવાસ રાખ્યો ન હતો એટલે મેં એને કેચઅપ સાથે સર્વ કર્યું છે પણ જો તમે ઉપવાસ માટે સર્વ કરતા હોય તો તમે ફરાળી ગ્રીન ચટણી ફરાળી ખજૂરની ચટણી કે પછી ચા સાથે એને સર્વ કરી શકો છો એકદમ ટેસ્ટી લાગે છે તો જો આજની મારી આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પણ ચોક્કસથી પ્રેસ કરજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે